हेलो फ्रेंड्स, हाउ आर यू? होप यू आर वेल एंड गुड एंड एंजॉइंग योर स्टडीज. ओके फ्रेंड्स, इन द लास्ट सेशन वी लर्नड यूनिट 3 एंड इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति पार्ट 2. तो छेल्ला सेशन में आपणे इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति नो बीजो पार्ट जोयो. And today we are going to learn the last and third part of the lesson, an interview with Arun Krishnamurti. First of all, let me revise previous content. Arun Krishnamurti was just 17 years old when he founded NGO EFI, Environmentalist Foundation of India. Here is an interview of Arun Krishnamurti and some questions which were asked to him and he gave its answer. A pathma Arun Krishnamurti nu ni mulakat tema tene prashna puchvama aave chhe ane te jawab jawab tena aape chhe. Apne joyu first tene puche chhe ke which was your first activity. Jawab aape chhe ke there was a beautiful lake next to my home, but because of frogs, snakes and birds and spread of mosquitoes, a beautiful place turned into ugly neighborhood. So with the help of his couple of friends, he cleaned a lake next to his house. It was his first activity. Okay. Then Arun Krishnamurti left his well-paying job at Google, because of EFI. Okay. EFI mate Arun Krishnamurti potana sara pagar vaadi nokri chhodi de chhe. Kem ke banne sathe kaam karvama te yogya nyay EFI ne aapi shakto hato nahi. Ane evu manto hato કે મારે મારો વધુમાં વધુ સમય એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI નામની એનજીઓને આપવો છે. એના કારણે એ પોતાની નોકરી EFI માટે ગૂગલને છોડે છે. ઓકે મિત્રો, આટલે સુધી આપણે જોયું. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન ધ થર્ડ એન્ડ લાસ્ટ પાર્ટ ઓફ ધ લેસન. લેટ સ્ટાર્ટ. ગાર્બેજ રિમૂવલ. અરુણ કૃષ્ણમૂર્તિને પ્રશ્ન પૂછે છે કે હાઉ ડુ યુ ક્લીન ગાર્બેજ એન્ડ વોટ વિલ યુ ડૂ આફ્ટર રિમૂવલ ઓફ ધ ગાર્બેજ. તેનો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ. વી ફાઇન્ડ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ એવરીથિંગ ઇન અવર લેગ્સ. કે સરોવરોમાં એક ડાયપરથી લઈ, ડાયપર એટલે કે બાળોતિયું, બરાબર, એક ડાયપરથી લઈને વોર્ન આઉટ સ્લીપર્સ એટલે કે તૂટી ગયેલા ચંપલો સુધી તમામ વસ્તુ અમે જ્યારે આ ગાર્બેજ રિમૂવલની કામગીરી કરીએ છીએ, કચરા નિકાલની કામગીરી કરીએ છીએ, ત્યારે તમામ વસ્તુઓ અમને એ સરોવરમાંથી મળે છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. શું કહે છે? બટ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. કે પાણી એ જીવનની પાયાની બાબત છે, જીવનની પાયાની જરૂરિયાત છે. વી મસ્ટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. અને આ પ્રકારના જે જળાશયો છે તેની આપણે કાળજી રાખવી જ જોઈએ. વી મસ્ટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ. વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ. અને આવા પ્રકારનો જે કચરો છે એને આપણે જમીનદોસ્ત કરવો જોઈએ, ગમે ત્યાં ફેંકી દેવો જોઈએ નહીં. યોગ્ય એક પીટ કરી, એક ખાડો બનાવી આ પ્રકારનો કચરો તેને જમીનદોસ્ત કરવો જોઈએ. ખાડો કરીને તેને અંદર દાટી દેવો જોઈએ. ખુલ્લા ગમે ત્યાં ગમે તે જગ્યાએ કચરો ફેંકવો જોઈએ નહીં. લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ. લેક એરિયા એટલે કે સરોવરોનો વિસ્તાર એન્ડ વોટર હોલ્ડિંગ્સ અને પાણી ભરેલો જે વિસ્તાર છે આર ફ્રી ઓફ ગાર્બેજ. એ કચરાથી મુક્ત હોવો જોઈએ, તેમાં સહેજ પણ કચરો હોવો જોઈએ નહીં. સો દેટ જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ વિથ પીસ. કે જેથી કરીને પક્ષીઓ,
દેડકાઓ અને સાપ શાંતિપૂર્વક જીવન જીવી શકે. બરાબર કે ગાર્બેજ રિમૂવલના પ્રશ્નમાં અરુણ કૃષ્ણમૂર્તિ આવો જવાબ આપે છે. આગળ જોઈએ મિત્રો, ટાઈમ ડેઝ એન્ડ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ, કે સમય, કેટલો સમય, કેટલા દિવસો ને ખાસ ઇક્વિપમેન્ટ્સ એટલે ખાસ સાધન સામગ્રીનો, તમે કઈ ખાસ પ્રકારની સાધન સામગ્રીનો ઉપયોગ કરો છો. બરાબર કે હાઉ મેની ડેઝ વિલ ઇટ ટેક ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, કે સંપૂર્ણ એક તળાવ છે, એક સરોવર છે, એની સંપૂર્ણ સફાઈ કરવી હોય તો કેટલા દિવસ લાગે, એન્ડ વિચ કાઇન્ડ ઓફ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ ડુ યુ યુઝ, અને કયા પ્રકારના ખાસ સાધન સામગ્રીનો તમે ઉપયોગ કરો છો. જોઈએ, ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ એટલે કે આધારિત હોવું. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એટલે કે સરોવરનું કદ, સરોવર કેવું છે, તળાવ કેવું છે, મોટું છે, નાનું છે. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ અને કચરાનું પ્રમાણ. બરાબર કે સરોવર નાનું હોય, કચરાનો પ્રમાણ ઓછું હોય તો એ તેની સાફસફાઈની કામગીરી ઝડપથી થઈ જાય. સરોવર મોટું હોય અને ગાર્બેજ અમાઉન્ટ એટલે કે કચરાનું પ્રમાણ વધારે હોય તો તેની સાફસફાઈ માટે વધારે સમય લાગે છે. ઇટ કેન ટેક 5 ડેઝ ટુ 3 મંથ્સ. ઇટ કેન ટેક 5 ડેઝ એટલે કે 5 દિવસથી લઈને 3 મંથ્સ 3 મહિના સુધી. ખૂબ ધ્યાન રાખજો, 5 દિવસથી લઈને 3 મહિના સુધી ટુ કમ્પ્લીટલી ક્લીન લેક. કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે સંપૂર્ણ રીતે જો સરોવર તળાવને સાફસફાઈ કરવી હોય તો 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. બરાબર છે કે સરોવરનું કદ અને કચરાનું પ્રમાણ પર તો આધારિત હોય છે જ, પરંતુ જો આપણે સંપૂર્ણ તેને સાફસફાઈ કરવી હોય તો 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. વી યુઝ રેક્સ એન્ડ સ્પેડ્સ, અને આ સાફસફાઈ કરવા માટે અમે પંજેઠી અને સ્પેડ્સ એટલે કે પાવડાનો ઉપયોગ કરીએ છીએ. આ ઇક્વિપમેન્ટ્સ, આવા સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ. હા તો મિત્રો આગળ જોઈએ, પ્રોટેક્ટિવ ગિયર એન્ડ ક્લીનિંગ પ્રોસેસ. પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સુરક્ષાના સાધનો, સંસાધનો. વિચ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર્સ ડુ યુ યુઝ ઇન યોર ક્લીનિંગ પ્રોસેસ, એન્ડ ડિસ્ક્રાઇબિંગ યોર ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી. બરાબર કે કયા પ્રકારના સુરક્ષાના સાધનોનો તમે ઉપયોગ કરો છો અને તમે જે સફાઈની પ્રક્રિયા કરો છો એની ટૂંકમાં અમને માહિતી આપો. અરુણ રિપ્લાઈડ, અરુણ જવાબ આપીશ. નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ, રેક્સ એન્ડ સ્પેડ્સ. વી યુઝ નોઝ માસ્ક એન્ડ સેનેટરી ગ્લોવ્સ. બરાબર, નોઝ માસ્ક અને સેનેટરી ગ્લોવ્સ, હાથના મોજાનો અમે ઉપયોગ કરીએ છીએ. નોઝ મોઢે માસ્ક લગાવીએ છીએ જેના કારણે અમે ઇન્ફેક્શનથી બચી શકીએ. વી કલેક્ટ ગાર્બેજ, વી કલેક્ટ ગાર્બેજ, અમે કચરો એકત્રિત કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, અને એક કલેક્શન બકેટ છે, એક ડોલ છે કચરાની, તેમાં અમે તેને ઠાલવીએ છીએ. વીચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એ કલેક્ટ કરેલા કચરાને, ગાર્બેજને, ગાર્બેજ ટ્રક એટલે કચરાનો જે ટ્રક છે ત્યાં સુધી લઈ જવામાં આવે છે. હેવી મશીનરી કે ભારે મશીનો, લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલાઇન. અર્થ મૂવર્સ અને પોકલાઇન જેવા મોટા મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આર યુઝ ટુ ક્લિયર વીડ્સ એન્ડ શ્રબ્સ. વીડ્સ એન્ડ શ્રબ્સ એટલે કે ઝાડી ઝાખરા જો હોય તો એની સાફસફાઈ માટે વજનદાર વસ્તુનો પણ, વજનદાર મોટા મશીનોનો પણ ઉપયોગ અમે કરીએ છીએ. આ રીતે પ્રોટેક્ટિવ ગિયર્સ તરીકે તેઓ નોઝ માસ્ક અને સેનેટરી ગ્લોવ્સનો ઉપયોગ કરે છે, અને ક્લીનિંગ પ્રોસેસમાં તે લોકો હેવી મશીનરીનો પણ ઉપયોગ કરે છે. બરાબર છે, ત્યારબાદ સ્પેડ્સ અને રેક્સનો પણ ઉપયોગ કરી એ લોકો પોતાની સફાઈની કામગીરી ખૂબ સારી રીતે કરે છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળનો ક્વેશ્ચન છે, ઓપિનિયન ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ, કે બાળકો અને યુવાનો માટે તમારો શું મંતવ્ય છે, વોટ શુડ ધે ડૂ, તે લોકોએ શું કરવું જોઈએ, આપણે શું કરવું જોઈએ કે જેથી
गार्बेज अमाउंट घटे, कचरा प्रमाण घटे, ओछू प्रदूषण फैलाय ए माटे तमारो शू मंतव्य छे? अरुण जवाब आपे छे, वी शुड ऑल स्टॉप थ्रोइंग ट्रेश आउटसाइड आर होम. फर्स्ट ऑफ ऑल वी शुड ऑल स्टॉप थ्रोइंग ट्रेश आउटसाइड आवर होम. કે સૌપ્રથમ તો આપણે કચરો આપણા ઘરમાંથી બહાર ફેંકવાનો બંધ કરવો જોઈએ. ગમે ત્યાં ગમે તે જગ્યાએ કચરો ફેંકવો જોઈએ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ આર હોમ. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ધ સ્ટ્રેસ વી જનરેટ. વી શુડ રિડ્યુસ, રિડ્યુસ એટલે ઘટાડવું. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી જનરેટ. કે આપણે જે કચરો ફેલાવીએ છીએ, જે કચરો આપણે ફેંકીએ છીએ, એ કચરો ઉત્પન્ન કરીએ છીએ, બરાબર છે? તો એ કચરો પેદા કરવાનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. એવી રીતે કામ કરવું જોઈએ કે કચરો ઓછો પેદા થાય, કચરો ઓછો બને. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ધ ટ્રેશ વી જનરેટ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ. અને દરેક બાળકને અમારી સાથે જો સ્વયંસેવક તરીકે કામ કરવું હોય તો તેનું અમારી ટીમમાં સ્વાગત છે, બરાબર છે? એટલે શું કહે છે કે સૌ પ્રથમ તો આપણે કચરો બહાર ફેંકવાનો બંધ કરવો જોઈએ. આપણે ઘરમાં જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, એ કચરો ઉત્પન્ન કરવાનું પ્રમાણ ઘટાડવું જોઈએ. અને જે વિદ્યાર્થી વિલિંગલી ઈચ્છતો હોય કે મારે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક સ્વયંસેવક તરીકે એની ટીમમાં કામ કરવું છે તો હી ઇઝ વેલકમ, તો તેનું સ્વાગત કરે છે. ઓકે મિત્રો, આગળ જઈએ. ટાઈમ ફોર ચિલ્ડ્રન એન્વાયરમેન્ટલ કોઝ. કે બાળકોએ આ પર્યાવરણલક્ષી કામગીરીઓ માટે તેમણે કેટલો સમય ફાળવવો જોઈએ, કે બાળકોએ કેટલો સમય આ પર્યાવરણ માટે કામ કરવો જોઈએ, કેટલો સમય યોગ્ય છે, કે દિવસમાં, અઠવાડિયે, મહિને કેટલો સમય બાળકોએ ફાળવવો જોઈએ એન્વાયરમેન્ટલ કોઝ માટે જોઈએ. ફોર આર્સ અ વીકેન્ડ. કે અઠવાડિયાના અંતે ઓછામાં ઓછી 4 કલાકનો સમય ફાળવવો જોઈએ. એક અઠવાડિયાનો 4 કલાકનો સમય ફાળવે તો એન્વાયરમેન્ટ માટે સારું છે. ફોર આવર્સ અ વીકેન્ડ, 2 અવર્સ ઓન સન્ડેઝ. કે રવિવારના 2 કલાક, 2 અવર્સ ઓન સેટરડેઝ અને શનિવારના 2 કલાક. એટલે શનિ અને રવિ 2-2 કલાક જો તમે એન્વાયરમેન્ટલ માટે, એન્વાયરમેન્ટલ કોઝ માટે કામગીરી કરો તો ઇટ ઇઝ મોર ધેન ઇનફ, પૂરતું છે. તમે અઠવાડિયાના 4 કલાક જો સ્પેર કરી શકો તો ઇટ ઇઝ મોર ધેન ઇનફ, ઇટ ઇઝ ઇનફ, કે પૂરતું છે. ઓકે ઓકે મિત્રો, આગળ જઈએ. હાઉ કેન સ્ટુડન્ટ જોઈન. કે વિદ્યાર્થીઓ તમારી ફ્રેટર્નિટી છે એમાં કઈ રીતે જોડાઈ શકે, કઈ રીતે જોઈન થઈ શકે જોઈએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. કે અમારો જે પ્રોગ્રામ છે, અમારો જે કાર્યક્રમ છે તે યંગ એનિમલ લવર્સ એટલે કે યુવાન પ્રાણીપ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ કે યુવાન વન્ય સૃષ્ટિના જે ફોટોગ્રાફર્સ છે એ લોકો, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ્સ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, વૈજ્ઞાનિક સંશોધકો, બરાબર છે? ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ અને વૈજ્ઞાનિક સંશોધકો, આ લોકો પ્રત્યે અમે ધ્યાન આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ. અમે તેમને તાલીમ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ એન્ડ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અને સક્રિય રીતે એ લોકોને અમારી તમામ કામગીરીમાં અમે સામેલ કરીએ છીએ, બરાબર છે? કે યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, બરાબર, સાયન્ટિફિક રિસર્ચર્સ, આ તમામ લોકોને એક્ટિવલી, સક્રિય રીતે અમે અમારી ટીમમાં સામેલ કરીએ છીએ. અમે અમારા દરેક બાબત તેમને જણાવીએ છીએ. આવર અંગેસ્ટ, આવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. ક્લાસ 3, અવર યંગેસ્ટ, અમારો નાનામાં નાનો સ્વયંસેવક 3 અભ્યાસ કરે છે. અમારો નાનામાં નાનો સ્વયંસેવક 3 અભ્યાસ કરે છે. ઇન ક્લાસ 3 મીન્સ 3 અભ્યાસ કરે છે, એટલે એની ઉંમર કેટલી થઈ? 8 વર્ષ, 7-8 વર્ષની ઉંમરનો પણ અરુણની ટીમમાં એક નાનામાં નાનો વોલન્ટિયર છે, બરાબર છે મિત્રો? તો આ છે અરુણ કૃષ્ણ મૂર્તિ. મિત્રો, આ આખો પાઠ વ્યવસ્થિત વાંચવો, સ્પેલિંગ તૈયાર કરવા,
વાંચીને સમજવો. તમારી પાસે જે સંદર્ભ પુસ્તકો છે, જે સંદર્ભ પુસ્તકોમાં કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ આપેલા છે, તો એ પ્રશ્નો બરાબર સમજી આપેલા પેરેગ્રાફમાંથી જવાબ લખવાનો મહાવરો ઘરે જરૂર કરવો. ત્યારબાદ શોર્ટ નોટ્સ, ટૂંક નોટની વાત કરીએ તો અરુણ કૃષ્ણમૂર્તિ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, બરાબર છે. ત્યારબાદ EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, આ એક અગત્યની શોર્ટ નોટ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ક્લિનિંગ પ્રોસેસ ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ, અરુણ કૃષ્ણમૂર્તિની સફાઈ કામગીરી, એ પણ શોર્ટ નોટ પૂછાય છે. તો મિત્રો ખૂબ ધ્યાન રાખી પાઠ વાંચજો, ઘરે અભ્યાસ કરજો, કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરજો, આગળના પાઠના પણ અભ્યાસ કરી તેના પણ કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ ચાલુ રાખજો મિત્રો. ઓકે, થેન્ક્સ.